બધા તો પરીક્ષાને લગતા દરેક વિષયના વિડીયોઝ ડેલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે જાણીએ છીએ કે ભાઈ જીપીએસસી એસટેટ ડીવાયસો પીઆઈ વગેરે માટે આપણે મેઇન સુધ ધ પોઈન્ટ પ્રોગ્રામ ચલાવીએ છીએ એમાં આજનો દિવસ એટલે કે શનિવાર જેમાં આપણે અર્થશાસ્ત્ર તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ના વિષય સંબંધિત વાત કરવાના છે અને સંબંધિત પ્રશ્નો ઉપર ચર્ચા કરવાના છે તો શરૂ કરીએ મિત્રો જેનો પ્રથમ પ્રશ્ન રહેલો છે ચક્રીય અર્થવ્યવસ્થાનો અર્થ તમારા મતે શું છે એટલે સૌથી પહેલા તો ચક્રીય અર્થવ્યવસ્થા શું છે એ સમજવાની થાશે ઓકે સેકન્ડ છે એમાં ને માં જોઈએ તો ચક્રીય અર્થવ્યવસ્થાના અપનાવવામાં વિભિન્ન સ્તર પર રહેલી સમસ્યાઓની ચર્ચા કરો તો ચક્રીય અર્થતંત્ર શું છે તથા એને સંબંધિત સમસ્યાઓ ભાત છે તે શું હોઈ શકે એના ઉપર આપણે વાત કરવાની છે ઓકે તો શરૂ કરીએ મિત્રો તો આન્સર તો સૌથી પહેલા તો નીતિ આયોગ દ્વારા સતત વિકાસ માટે સસ્ટેનેબલ જે ડેવલપમેન્ટ છે એના ગોલ પણ જોલે તો પૂછી શકે છે કે બે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના 17 ગોલ છે સમજાવો તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર જે 17 ગોલ છે તો સતત વિકાસ માટેના ચક્રીય સ્તરની અર્થવ્યવસ્થા અપનાવાની રણનીતિ બનાવવા માટે ભલામણ જે છે એ નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલી હતી એ નીતિ આયોગે કીધું કે ભાઈ એક ચક્રીય અર્થવ્યવસ્થા બનાવી એ પ્રકારની એક વસ્તુ બનાવો ઈન્સો કે ચક્રીય અર્થવ્યવસ્થા બનાવવાની એક ભલામણ જે છે એ નીતિ આયોગે કરી હતી હાલમાં ભારતીય વ્યવસ્થા કયા પ્રકારની છે તો રેખીય સ્તર પર રહેલ છે રેખીય સ્તર પર ચાલે છે ધીરે ધીરે ભારતીય અર્થવ્યવસ્થા જે છે એ ચક્રીયસ્થ તરફ ટ્રાન્સફર થઈ રહી છે પણ હાલ મેક્સિમમ જે છે રેખીય સ્તર પર આપણી અર્થવ્યવસ્થા જે છે રહેલી છે હવે તો કયા રેખીય સ્તર ચક્ર શું છે તો સિમ્પલ છે રેખીયમાં શું હોય રેખીય અર્વ્યવસ્થા તો મેન્યુફેક્ચર એટલે કે એને બનાવવામાં આવે એને યુઝ કરે યુઝ થઈ ગયા પછી છ કે ભાઈ હવે કંઈ કામમાં એમ છે નહીં તો મેન્યુફેક્ચર યુઝ એન્ થ્રો ધેટ ઇઝ એ લિનિયર ઇકોનોમી એટલે કે રેખીય અર્થવ્યવસ્થા હવે આ કારણે પર્યાવરણ સંબંધિત આબોહવા પરિવર્તન સંબંધિત ગ્રીનહાઉસ ગેસ જેવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે જેમ કે પ્લાસ્ટિક લઈએ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર યુઝ એન્ડ થ્રો તો શું થશે દરિયામાં એમાં ફેંકી દેવામાં આવે તો કે સળવાનું તો છે નહીં તો શું થાય કે એક તો પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ક્રિએટ થશે એના કારણે આબોહવા સંબંધિત સમસ્યાઓ ક્રિએટ થાય હવે સપોઝ કે આ પ્રકારનો ઈ વેસ્ટ હોય તો એને સળગાવવામાં એમાં આવે તો ગ્રીન હાઉસ ગેસ છે પ્રોડ્યુસ થઈ શકે તો આવી પ્રકારની અનેક સમસ્યાઓ જે છે એ રહેલી હોય છે એટલા માટે જે છે ચક્રીય અર્થવ્યવસ્થાનો ખ્યાલ જે છે એ રજૂ કરવામાં આવે છે જોઈએ એમાં આગળ શું છે તો ચક્રીય અર્થવ્યવસ્થા સરળ શબ્દમાં સમજો તો આ ચાર્ટ બધું આપી દે આ બધું ચાર્ટમાં આવી જાય છે જેમ કે આપણે વાત કરીએ તો સૌથી પહેલા મેક એટલે કે બનાવશે પછી એનો યુઝ કરશે યુઝ થઈ ગયા પછી પોસિબલ હોય તો રીયુઝ ઓકે એના પછી રિમેક રિફનિશ રિસાયકલ તો આ મુજબ જે છે આખી ચક્રીય અસ્વ્યવસ્થા રહેલી છે ઇન શોર્ટ જે ફોર નો કન્સેપ્ટ છે રિયુઝ રિમેક રિફનીશ રિસાયકલ એ કન્સેપ્ટ રહેલો છે સરળ ભાષામાં કહેવું હોય ને તો જે પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ પોસિબલ હોય તો એને રિયુઝ કરવો એટલે કે એને પ્લાસ્ટિક છે જેમ કે આપણે વેસ્ટ ફેંકી દઈએ ગમે ત્યાં એના બદલે જે પ્લાસ્ટિક કલેક્ટ કરી કોઈને આપતા હોય છે આપણે સામે બધું કલેક્ટ કરવા આવે છે આપીએ છીએ કંપનીમાં કંપનીને પીગાડી પીગાળી અને ફરી પાછું રિસાયકલ કરી એમાંથી પછી ફરી પ્લાસ્ટિકની નવી વસ્તુ બનાવશે આપણે યુઝ કરશે તો જે તે જગ્યાએ ફેકીસ બેટા કે એને રિસાયકલ કરી એનો રીયુઝ થાય તો એ પ્રકારે એનો ઉપયોગ કરવો અથવા તો એ પ્રકારે એને ડેવલપ કરવો તો ચક્રીય મળેલ અપનાવવામાં રહેલી હવે સમસ્યા ઉપર વાત કરીએ આપણે વાત તો કરી દીધી ચક્રીય અર્થવ્યવસ્થા શું છે હવે એને લઈને અપનાવવામાં જે સમસ્યાઓ રહેલી છે એના પર વાત કરીએ તો એક તો ટેકનોલોજી સંબંધિત સમસ્યા છે સૌથી મોટી તો ટેકનોલોજી જોઈએ જે પણ યુઝ કરીએ છીએ એને પાછું આપણે રિસાયકલ કરવું છે તો એના માટેની અલગ અલગ ટેકનોલોજી જોઈએ તો એને સંબંધિત સમસ્યા શું છે એના ઉપર વાત કરીએ તો આ ક્ષેત્રે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા વિશેષજ્ઞોની ભારતમાં કમી છે હવે એવું તો નથી કે ચલો બધી જગ્યાએથી પ્લાસ્ટિક લઈને પ્લાસ્ટિકને પાછું રિસાયકલ કરીને વાપરવા માંડ્યા આ એક ક્ષેત્ર બતાવેલું છે પ્લાસ્ટિક દરેક ક્ષેત્રની વાત છે ને ચક્રીય અસ્વસ્થા ચક્રીય મોડેલ અપનાવવા માટે તો શું થાય કે દરેક ક્ષેત્રે જ્યાં પણ પોસિબલ ત્યાં રિસાયકલ રીયુઝ કરવું જરૂરી બની જાય છે તો આ તમામ ક્ષેત્રની અંદર જે છે માહિતગાર હોય જ્ઞાન ધરાવતા વ્યક્તિ હોય એવા વિશેષજ્ઞોની ભારતમાં એક તો અછત છે એવા ખૂબ જ ઓછા વ્યક્તિ છે ટેકનોલોજીને આયાત જે છે ખૂબ જ મોંઘી હોય છે હવે સપોઝ કે ઇન્ડિયા પાસે આવી ટેકનોલોજી નથી અથવા એનું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ નથી તો શું થશે આયાતિત કરવી પડશે જેમ કે હેવી ઇન્ડસ્ટ્રી હેવી ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ પ્રકારની મશીનરી હોય જે ઇન્ડિયામાં નથી બનતી તો આયાત કરતા હોય છે વિદેશમાંથી તો આયાતિત કરીએ ટેકનોલોજીને બધું તો ખૂબ મોંઘું પડે આગળ વધીએ તો આર્થિક સમસ્યા શું આ ટેકનોલોજી સંબંધિત સમસ્યા કે ભાઈ એક તો એનું પૂરેપૂરું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓની ઓછર છે તથા ટેકનોલોજી આયાત કરવી ખૂબ જ મોંઘી પડે છે આર્થિક સમસ્યા શું છે તો આ ક્ષેત્ર કેવું છે ખર્ચાળ છે આપણો રિસાયકલ નું ક્ષેત્ર જે દલ છે કેવું છે ખર્ચા તો રહેલું છે માટે કંપનીઓનું આ ક્ષેત્ર પ્રત્યે ધ્યાન કેવું હોય આકર્ષણ કેવું હોય ઓછું હોય કંપની શું વિચારે ને પ્રોફિટ હોય કંપનીનો મુખ્ય ઉદ્દેશ પ્રોફિટ હોય ચાહે જે થવો જ થતો હોય છે સો મોસ્ટ ઓફ જે છે આ પ્રોસેસા કે ખર્ચા તો કંપનીઓનું આ ક્ષેત્ર આકર્ષણ કેવું થાય ઓછું થી કે ભાઈ આ ક્ષેત્ર આ આ ટેકનોલોજી તો ખર્ચા છે ઓકે રોકાણકારો હજુ પણ રેખીય અર્થવ્યવસ્થામાં જ રોકાણ કરે છે કે ભાઈ મેન્યુફેક્ચર થાય છે યુઝ કરશે તો જવા દે બસ લાઈક ચાઇના ચાઇનાની પોલિસી શું છે ચાઇના એક જ વસ્તુ કે ભાઈ ક્વોલિટી કાંઈ વાંધો નહીં ઓછી હોય તો ચાલશે પણ એકદમ સસ્તું હોવું જોઈએ જેથી કરીને લોકો જે છે મોસ્ટ ઓફ એ વસ્તુ ખરીદે તો આપણે પણ એ પ્રકારની થોડી ઘણી અર્થવ્યવસ્થા ધરાવીએ છીએ હંડ્રેડ પર્સન્ટ તો ન કહી શકીએ પણ હા રોકાણકારો આજે પણ રેખીય અર્થવ્યવસ્થામાં હજી રોકાણ કરવા માટે તૈયાર હોય છે એમાં વધારે રોકાણ કરે છે કિંમત નક્કી કરતા સમયે સામાજિક અને પર્યાવરણ ખાસિયતોને ધ્યાનમાં લેવાતા નથી કોઈ પણ પ્રોડક્ટ ડેવલપ કરીએ તેની જે કિંમત વેલ્યુ નક્કી થતી હોય છે તો એ સમયે સામાજિક અને જે પર્યાવરણને લઈને પાસા હોય છે એને કોઈને ધ્યાનમાં લેતા નથી ખાલી ખાલી શું જોવે કે ભાઈ ટેકનોલોજી છે ઓકે ઉત્પાદન માટે કેટલો ખર્ચ થયો અને કેટલો પ્રોફિટ થશે માર્કેટ વેલ્યુ કેટલી રાખવી જોઈએ જેથી કેને કંપની પ્રોફિટ માં દે પાછળ જે થવું હોય થાય સંસ્થાગત સમસ્યા શું રહે છે તો પેલી ટેકનોલોજી સંબંધિત આવી બીજી આર્થિક આવી ત્રીજી સંસ્થાગત સમસ્યા તો કંપનીઓની નીતિ ઓછા સમયમાં વધારે લાભ મેળવવાની હોય તમને કીધું એ કે ભાઈ મિનિમમ ટાઈમ મેક્સિમમ પ્રોફિટ કે ભાઈ ઓછા સમયમાં ઓછા સમય એટલે કે ભાઈ કંપની જે છે ટૂક સમયમાં જે છે આમ ટોપ ઉપર આવી જાય બહુ પ્રોફિટ દેખાડે એ પ્રકારે તો ઓછા સમયમાં જે છે વધારે પ્રોફિટ કમાવાનો અથવા તો વધારે લાભ મેળવવાની જે છે કંપનીઓની નીતિ રહેતી હોય છે જ્યારે આ મોડેલમાં શું થાય ચક્રીય મોડેલમાં લાભ ખૂબ જ લાંબા સમયે મળે છે કહેવાય છે ને કે ધીરે ધીરે આ બધી વસ્તુ આવવાની છે recycle કરવાની જરૂર ઊભી થવાની જ છે તો આ પ્રકારની ટેકનોલોજીમાં લાંબા સમય જે છે લાભ વધારે મળતો હોય છે જેથી કંપનીઓ આ તરફ આકર્ષણ જે છે કેવું થઈ જાય છે ઓછું થઈ જાય છે આ આ ક્ષેત્રે કંપની આગળ વધતી નથી વર્તમાનમાં જીડીપીના આંકડાઓમાં સામાજિક અને પર્યાવરણ સમસ્યાઓ પર ભાર આપવામાં આવતો નથી હાલ જે જીડીપી ને એ બધું નક્કી કરે છે એના જે અલગ અલગ રીતે સો એમાં જે પર્યાવરણ હોય સામાજિક જે પાસાઓ રહેલા છે એને જે છે એને એનો ભાર ક્યાં આપવામાં આવતો નથી જેથી કરીને આ મુદ્દાઓ પ્રત્યે વ્યાપક સ્વીકૃતિ બનતી નથી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકનિશ તમારી છે સ્પેસ ડેબલીસ વિશે જણાવો ઓકે ચલો પેલું આ રાહથી ગયું સ્પેસ ડેબલિશ શું છે એ આપણે કહેવાનું છે સેકન્ડ તેના જોખમો જણાવો તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેના નિયંત્રણ અને ઉપાય માટે આપેલા સૂચનો જણાવો તો અહીં તમને ત્રણ પ્રશ્ન પૂછી લે કે વોટ ઇસ સ્પેસ ડેબ્રીસ બીજું તેના જોખમો જણાવો અને ત્રીજું જે છે યુએન દ્વારા એના ઉપર જે નિયંત્રણ તથા ઉપાય માટે આપેલા જે સૂચનો છે એ જણાવવાના છે તો ફર્સ્ટ આપણે જોઈએ કે વોટ ઇસ સ્પેસ ડેબ્રીસ સ્પેસ એટલે ખબર પડી ગયો અવકાશ ડેબ્રીસ નો મીન્સ થાય કચરો તો સ્પેસ ડેબ્રીસ એટલે અવકાશમાં રહેલો કચરો હવે અવકાશમાં કચરો ક્યાંથી આવે તો કે જે અલગ અલગ સેટેલાઇટ ની રહેલા છે એ વેસ્ટ થઈ જતો હોય અથવા તેનું કાર્યશીલ કાર્ય બંધ થઈ જતું હોય તો ત્યાં કે તોડી નાખતા હોય છે તો અવકાશમાં રહેલો કચરો એટલે સ્પેસ ડેબ્રિસ જે સેટેલાઇટ રોકેટ કાટમાળ તથા અન્ય ભંગારથી બનેલો હોય છે તો અવકાશમાં જે કચરો છે એને જ આપણે સ્પેસ ડેબ્રિસ થી કહેતા હોઈએ છીએ જોખમો શું રહેલા છે બીજો પ્રશ્ન હતો ને કે સ્પેસ ડેબ્રિસ ના જોખમો શું છે તો નવા સેટેલાઇટ ના લોન્ચ સમયે યોગ્ય સ્થળ નક્કી કરવાની સમસ્યા હવે સપોઝ કે ચલો અવકાશમાં કચરો ક્યારે ડેવલોપ થઈ ખબર નથી હોતી ક્યુ સેટેલાઇટમાં થોડું ઘણું ભાંગ ધોંધ થાય બધું પોસિબલ હોતી હોય છે સપોઝ આપણે નવું સેટેલાઇટ લોન્ચ કરવું છે તો એ સમયનું જે સ્થાન અહીં નક્કી કરીએ તો એ સમયના કંઈક આવી જશે તો કચરો આવશે તો તો એ નક્કી કરતી વખતે જે છે થોડી ઘણી મુશ્કેલીઓ હોય છે એ સર્જાતી હોય છે વર્તમાન કાર્યરત સેટેલાઇ સાથે અથડીને નુકસાન પહોંચાડી શકે છે હવે એમ ન થાય કે કચરો અને સેટેલાઇટમાં કેટલો ફેર પડશે એમ થોડો ઘણો કચરો હવે અવકાશમાં મિત્રો નાનો એક બોલ હોય ને તો એ આ ગોળી કરતા પણ વધારે ભયાનક રીતે કાર્ય કરી શકે છે એમ કારણ કે એની સ્પીડ ની બધું કોન્સ્ટન્ટ અને વધારે હશે તો વર્તમાનમાં જે પણ સેટેલાઇટ રહેલા છે કાર્ય કરે છે એના માટે કચરો જે છે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે તથા તે સામાન્ય અંતરિક્ષ મિશન સાથે અથડાય તો ગંભીર સમસ્યા ઉત્પન્ન કરી શકે છે જેમ કે અહીંથી મંગલયાન છે ચંદ્રયાન મોકલતો એની સાથે અથડાય તો એની દિશા જે છે ચેન્જ કરી શકે અથવા તો મિશનમાં કંઈક ને કંઈક ફોલ્ટ ક્રિએટ કરી શકે છે તો મિશનને લઈને પણ પ્રોબ્લેમ જે છે ક્રિએટ કરી શકે છે અવકાશમાં કાર્યરત ઓરબી હા ઓબ્ઝર્વેટરીને નુકસાન પહોંચાડી શકે છે ઓબ્ઝર્વેટરી લાઈક આપણે કહેતા હોય ને કે ફલાણી ઉલ્કા જે છે પૃથ્વી તરફ આવી રહી છે ઓરો સ્ટાર નવો ની શોધ થઈ નવા સ્ટાર ની શોધ થઈ છે નવા ઉગ્રહ તે શોધ થતી હોય છે તો અવકાશમાં જે છે આપણે ઓબ્ઝર્વેટરી એટલે કે અવલોકન કરી શકે એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે લગાડેલા હોય છે ટેલિસ્કોપ ને એ ખબર ટેલિસ્કોપ ની છે ને તો આ પ્રકાર અવકાશ્ય કચરો જે રહેલો છે હવે ટેલિસ્કોપ અથવા તો જે આપણેથી આપણે નિરીક્ષણ એ બધું કરીએ છીએ એની સાથે ટકરાય તો એનો પણ પ્રોબ્લેમ પાડી શકે છે તો ઓબ્ઝર્વેટરી જે છે એને પણ નુકસાન પહોંચાડી શકે છે इवन પૃથ્વી સાથે ટકરાવાની પણ સંભાવના બની રહેતી હોય છે આ તત્વોમાં રહેલા ઝેરી રસાયણો અને અન્ય હાનિકારક તત્વોથી નુકસાન થવાની સંભાવના इवन રહેલી છે તો જ્યારે આનું ડેવલપમેન્ટ આ બનાવવું હોય છે તો માં ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ પ્રકારના તત્વો યુઝ થાય છે એનાથી પણ ખતરો જે છે એ બની રહેલો હોય છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને તો જે પણ જોખમ હોતો આપણે એની ઉપર ચર્ચા કરી હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખી બે હજારને આઠમાં યુએન દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ખાસ કરીને પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો જેના મુખ્ય મુદ્દા પર વાત કરી છીએ આપણે પ્રશ્નના ત્રીજો ભાગ પ્રશ્ન પૂછેલો હતો કે વિશ્વએ એકસાથે મળીને રણનીતિ બનાવવી જોઈએ હવે અવકાશમાં જે સેટેલાઇટ કોઈનો જ ગયેલો છે ધારો કે એક્સપાય ઝેડ દેશનો અવકાશિક સેટેલાઇટ છે એક પ્રોબ્લેમ આવે અવકાશને ત્યાં સેટેલાઇટને ત્યાં તેમણે બ્લાસ્ટ કરી દીધો છે હવે સેટેલાઇટને પૃથ્વી પર લઈ આવને ત્યાં ત્યાં blast કરી દે તો શું થાશે કે xy z દેસે નેનોસેટેલાઇટ તો blast કરી પણ એનો જે કચરો છે એ અન્ય દેશને પણ ભગોવો પડશે એનાથીને નુકસાન આવી શકે તો વિશ્વમાં તમામ દેશે ભેગા મળી અને એક રણનીતિ બનાવવી જોઈએ તમામ દેશોએ કેપ્સ્યુલ રિકવરી સંબંધિત ટેકનોલોજી પણ પણ સંશોધન કરવું જોઈએ તો એક ટેકનોલોજી છે તમે વધારે ડીપમાં જોઈ લેજો કેપ્સ્યુલ રિકવરી સંબંધિત ટેકનોલોજી શું રહેલી છે ઈવન નેનોસેટેલાઇટ જે છે એ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ જ્યાં સુધી નેનો સેટેલાઇટ નો ઉપયોગ જે છે એ વધતો થઈ જશે ધીરે ધીરે તો શું થશે કે જે વધારે પડતો અવકાશીય કચરો છે એ ધીરે ઘટવા લાગશે સેટેલાઇટ નેનો થઈ ગયા ને તો નેનો સેટેલાઇટ ના કારણે કચરો ને બધું જે છે પ્રોડ્યુસ થતું ખૂબ જ ઓછું થઈ જશે સેટેલાઇટ ની અવધિ પૂર્ણ થાય ત્યારબાદ તેને ઓછો કચરો અવકાશમાં ફેલાય તે એવા પ્રયત્ન કરવા જોઈએ તો સેટેલાઇટ જે છે એનો સમયગાળો જે નક્કી હોય કે ભાઈ દસ વર્ષ સુધી કાર્યરત હશે બાર વર્ષ કાર્યરત આપશે તો જે કાર્યનો પૂર્ણ થઈ જાય સમયગાળોનો પૂર્ણ થઈ ગયો તો એના પછી એ અવકાશમાં ઓછો કચરો ફેલાય એ મુજબ એ સેટેલાઇટનું જે છે કંઈક ને કંઈક નિરીક્ષણ કરવું જોઈએ અથવા તો એને એ પ્રકારે નિષ્ક્રિય કરવો જોઈએ એન્ટી સેટેલાઇટ મિશનના પ્રક્ષેપણ પર પ્રતિબંધ સ્થાપિત કરી વૈશ્વિક સંધિ બનાવવી જોઈએ એન્ટી સેટેલાઇટ મિશન એન્ટી સેટેલાઇટ એટલે કે હવે જો આજે જાણીએ છીએ ભવિષ્યમાં યુદ્ધ થાય તો જમીન ઉપર લડાય પાણી ઉપર લડાશે અવકાશમાં લડાશે ડિજિટલ રીતે પણ લડાશે પણ અવકાશમાં પણ લડાશે એટલે કે જમીન પાણી હવા ડિજિટલ અને અવકાશમાં પણ લડાશે તો અવકાશમાં સેટેલાઇટ દ્વારા તો 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 જેમ કે પણ રહેલી છે આ જે પરીક્ષણ થઈ રહ્યા છે પ્રક્ષેપણ પરીક્ષણ થાય છે એના ઉપર પ્રતિબંધ સ્થાપિત કરવો જોઈએ તો એમ થાય કે ભારત શું કામ કર્યું આપણા પાડોશી દેશો એવા ભયાનક છે મિત્રો તો એના એને લઈને આપણે ખુદની સુરક્ષા વધારવા માટે કરવું ફરજિયાત હોય છે તો અન્ય દેશ હવે અન્ય દેશો જે રહ્યા છે like યુએસ છે પાકિસ્તાન છે ચીન છે કે રશિયા છે હવે આ એક જ દેશ છે આ પ્રકારની anti submarine missile નું પરીક્ષણ નહીં કરે તો ભારત પણ કરશે નહીં શા માટે કે ભાઈ ખતરો જ નથી કોઈને તો શું વાંધો એમ તો તમામ વિશ્વ દેશો મળીને જો આ પ્રકારની સંધિ કરે પ્રતિબંધિત લગાવે તો જ એમાં ફેરફાર પણ થઈ શકે છે વર્તમાનમાં રહેલ સ્પેસ ડેબ્રિસ જે પણ કચરો છે હાલમાં એને કોઈને કોઈ રેડિયેશન અથવા તો રોબોટિક્સની મદદથી દૂર કરવા પ્રયત્ન પણ ઇવેન્ટ કરવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં જે સેટેલાઇટ લોન્ચ કરવા છે અથવા જે હાલમાં રહેલા છે એને બને એટલું ઓછું નુકસાન આવે તથા તેને પૃથ્વી પર લાવવા માટેના પ્રોજેક્ટ પણ તૈયાર કરવા જોઈએ જેથી કરીને કચરો અવકાશમાં એકત્ર કરી અથવા તો બને તો નાશ કરી સાવ સાવલે સાવ નાશ કરી અને કલેક્ટ કરી જો પોસિબલ હોય તો પૃથ્વી પર લાવવા માટે પ્રયત્ન પણ કરવા જોઈએ એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો હાલના વર્ષોમાં ચર્ચામાં રહેલ એક ડાર્ક વેબ એક શબ્દ છે ડાર્ક વેબ એનાથી શું સમજાવ્યું ડાર્ક વેબ ની ઉપયોગીતા અને બિંદુ ચર્ચા કરી તેને સંબંધિત પડકાર પર પ્રકાશ પાડો એટલે જુઓ એક તો પહેલા ડાર્ક વેબ શબ્દ શું છે એ સમજવાનો છે ઓકે સેકન્ડ શું કહે છે કે ડાર્ક વેબ ની ઉપયોગીતા અને બિંદુ ચર્ચા કરી તેને સંબંધિત જે પડકાર રહેલા છે એના ઉપર પણ પ્રકાશ પાડવાના છે તો ત્રણ પ્રશ્ન એક સાથે પૂછેલા છે તો આપણે વાત કરીએ ડાર્ક વેબ અથવા તો ડાર્ક નેટ પણ કહેવાય છે એ ઇન્ટરનેટ નો એ પ્રકારનો ભાગ છે જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સર્ચ એન્જિનથી એક્સેસ કરી શકાતો નથી સો ડાર્ક ઇન્ટરનેટ ઇન્ટરનેટનો એ ભાગ રીતે જે સર્ચ એન્જિન છે ગૂગલને યુઝ કરીએ છીએ એનાથી એક્સેસ એને કરી શકાય નહીં હવે એનો ઉપયોગ ક્યાં થાય હવે સામે તે એક્સેસ કરી શકાતો નથી તો ઓફકોર્સલી જે છે કોઈના કોઈ પ્રકારના રિસ્કી વર્ક હોય અથવા તો જે જાસૂસી હોય અથવા તો જે ઉલટા સુલટા કામ હોય એનો ઉપયોગ કરી શકાય છે તો તેનો ઉપયોગ જે છે માનવ તસ્કરી છે ડ્રગની ખરીદી છે એનો વેચાણ છે હથ્યાને દાન ચોરી જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિ છે રહેલી છે એમાં વધારે ઉપયોગ થતો હોય છે ડાર્ક વેબ પરની સાઇટ્સ ટોર્ એટલે કે ટોર્ એનો મતલબ શું થાય તો ઓનિયન રૂટ એન્ક્રિપ્શન તુલની સહાયતાથી છુપાયેલી છે તો ડાર્ક વેબ પરની જે સાઇટ હોય એ ટોર્ ઉપરના જે તુલ જે રહેલું છે એના દ્વારા છુપાયેલી હોય છે જેથી સામાન્ય સર્ચ એન્જિન દ્વારા તે એક્સેસ કરી શકાય નહીં તો એ વસ્તુને પણ યાદ રાખજો કે ભાઈ ડાર્ક એન્જિન આ સોરી ડાર્ક વેબ જે પણ સાઇટ રહેલી હોય એ ટોર એસોસિએશન ટૂલની મદદથી જે છે છુપાયેલી હોય છે જેથી કરીને સામાન્ય સર્ચ એન્જિન દ્વારા એને કહેવાય કે ભાઈ મેળવી શકાય નહીં હવે આ ડાર્ક વેબની ઉપયોગિતા ઉપર આપણે વાત કરીએ તો નિયંત્રણ અને સેન્સરશિપ ટાળવા માટે નિયંત્રણ રહેલું હોય સેન્સરશિપ હોય એ ટાળવી હોય નિયંત્રણને તોડવું હોય તો એના માટે ખાસ એનો ઉપયોગ થાય બંધ સોસાયટીઓ અતિશય નિયંત્રણ અથવા તો સેન્સરશિપનો સામનો કરી રહેલા લોકો તેમના સમાજની બહારના અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે ડાર્ક નેટનો ઉપયોગ કરી શકે છે તો કહેવાય ને કે ખાસ કરીને જેના પર નિયંત્રણ મુકલો છે જેની વાતચીત નહી બધું જે છે રેકોર્ડ થતું અથવા સંસેટિવ ઇન્ફોર્મેશન જે છે એની પાસેથી લેવામાં આવતું હોય તો આ પ્રકારના લોકો બચવા માટે એના ઉપર જે નિયંત્રણ રાખેલા છે નથી બચવા માટે ડાર્ક નેટનો જે છે યુઝ કરતા હોય છે વાતચીત એના માટે અનામિકતા હ અનામિકતા અને ગોપનીયતા તો વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં જે સરકાર દ્વારા જાસૂસી અને ડેટાનો સંગ્રહ છે એના એના અંગે વધતી ગેરરીતિઓને લીધે ખુલા સમાજના વ્યક્તિઓ પણ ડાર્ટ નેટનો વપરાશમાં રુચિ લઈ રહ્યા છે તો વિશ્વ સ્તરે વિવિધ દેશો જે ખાસ કરીને જાસૂસી દેશોમાં સરકાર દ્વારા જે જાસૂસી અને ડેટા સંગ્રહ કે વધતી ગેરરીતિઓ છે એના લીધે લોકો ડે બાય ડે હવે જે ડાર્ક નેટ છે એનો ઉપયોગ કરી રહ્યા છે લોકો ઉપર વોચ રાખવામાં આવતી હોય છે થોડાક સમય પહેલા નહોતું એવું કે ચીને જે છે ભારતીય ઘણા બધા ઉદ્યોગપતિઓનો ડેટા જે છે ચોરી કરીને એના ઉપર વોચ રાખે છે તો ધીરે ધીરે જે છે ભાઈ આ જાસૂસી થતી હોય અથવા તો એના ઉપર જે છે સંગ્રહ એ જે વ્યક્તિઓની માહિતીનો સંગ્રહ ને બધું થતું હોય તો આ પ્રકારે ગેરરીતિથી બચવા માટે લોકો ધીરે ધીરે આ ડાર્ક નેટ તરફ આગળ વધતા જઈ રહ્યા છે જાણકારો અને પત્રકારો માટે વાતચીતમાં ગુપ્તતા જાળવવા માટે કીધું કોઈ પ્રકારની સેન્સિટિવ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવી હોય તો જે પણ વાતચીત થઈ છે એ ગુપ્ત રહે એ માટે તથા માહિતી લીક ન થાય એ માટે માહિતી સ્થાનાંતરિત કરવી હોય ઈવન આ જગ્યાએથી પેજી જગ્યાએ માહિતી સ્થાનાંત કરવી સ્થાનાંતર કરવી હોય તે માટે પણ ડાર્ક નેટ જે છે એનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે ડાર્ક વેબ સંબંધિત પડકાર શું છે પડકારની વાત કરીએ આ ત્રીજો પ્રશ્ન હતો એનો જવાબ છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સુવિધા ગેરકાયદેસર જે પ્રવૃત્તિ છે એના માટે એક સુવિધા ઊભી થઈ ગઈ છે તો ડાર્ક નેટ પર કરવામાં આવતી પ્રવૃત્તિઓનો મોટો હિસ્સો ગેરકાયદેસર છે કીધું શરૂઆતમાં મોસ્ટ ઓફ આનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જ થાય છે તો જે પણ અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર આપણે જોઈએ કે માનવ તસ્કરી છે ડ્રગની ડિલિવરી છે ખરીદ વેચાણ અથવા તો જે ને કે ભાઈ ઘોટક ઘાટક પદાર્થની બધું રહેલું છે તો એના માટે ખાસ જે છે વર્ક એ લોકો જે છે વધારે યુઝ કરે છે તો ગેર ગેરકાયદેસર પ્રવૃત્તિ જે છે એના માટે સુવિધા રહેલી છે ડાર્ક નેટ ઓળખ રક્ષણ નું એક સ્તર પ્રદાન કરે છે કે જે પણ વ્યક્તિ હશે એની ઓળખ દેજે છે છુપાવી દેતી હોય ડાર્ક નેટ એક કાળા બજાર જેવું છે જ્યાં ગેર કાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે પકડાયેલા અને ધ્યાનમાં ધ્યાન ન આવે તે માટે ગુનેગારો તેમની ઓળખ છુપાવવાના હેતુથી ડાર્ક નેટ તરફથી ડાર્ક નેટ તરફ આકર્ષાય છે તો એકવાર ગયેલા હોય અથવા તો હવે જે અન્ય પ્રકારની એક્ટિવિટી જે ગેરરીતિ કાર્યક્રમ કાર્ય કરવાના હોય તો એ જે છે અ છુપાવવા પોતાને જાત ને છુપાવવા પોતાની ઓળખાણ છુપાવવા અને જે કાર્ય થઈ રહ્યા છે નથી એનાથી છુપાવવા માટે સરકારને એની સમક્ષ તો એ જે છે ધીરે ધીરે ડાર્ક નેટ તરફ આકર્ષાય છે તેથી તે આશ્ચર્યજનક નથી કે ઘણા લોકપ્રિય હેકર્સ તથા ડેટા ભંગ કોઈક રીતે અથવા તો અન્ય રીતે ડાર્ક નેટ સાથે જોડાવવામાં આવેલા છે ડાર્ક નેટ ની સંબંધિત અભેદ્યતાને જેને ડ્રગ ડીલરો અથવા તો જે કહેવાય કે ભાઈ હત્યાના ડાણ ચોરી છે ચાલ પોર્નોગ્રાફી છે આર્થિક અને સામાજિક ગુનાઓમાં જે સામેલ અન્ય ગુનાઓ માટે એક મુખ્ય ક્ષેત્ર બને요 જે જે કીધું ને કે અલગ અલગ ક્ષેત્ર જે ગુનાઓ થઈ રહ્યા છે જે ગુનેગાર છે જે ગેર રીતે આચી રહ્યા છે તો એના માટે તો એક આ ક્ષેત્ર જે છે સાબિત થઈ રહ્યું છે જો સંભવિત ખરીદનાર ને ડાર્ક નેટ પર આવી વેબસાઇટ એક્સેસ છે તો તેમના દ્વારા જોખમમાં મુકાયેલી વન્ય પ્રાણીઓ થી માંડીને વિસ્ફોટક સામગ્રી અને કોઈ પણ પ્રકારની દવાઓ ખરીદી શકાય છે તો કોઈ વ્યક્તિ જે છે આ પ્રકારની વસ્તુઓ વેચી રહ્યું છે અને સામે ખરીદદાર પર જો ડાક નેટ ઉપર હોય તો બંને દ્વારા એક પ્રકારનો વેપાર થાય છે અને કોઈને જાણ પણ નથી થતી તો જોખમમાં મૂકેલા જે પણ વન્ય પ્રાણી હોય ત્યાંથી લઈ અને ઇવન બોમ્બ બનાવવા માટે જે વિસ્ફોટક સામગ્રી જે છે અને કોઈપણ પ્રકારની આ દવાઓ જે છે એનું જે છે તહીં જે છે ખરીદી અને વેચાણ જે છે એ થઈ શકે છે ડાર્ક નું એક જાણીતું ઉદાહરણ પણ છે સિલ્ક રોડ માર્કેટ પ્લેસ સિલ્ક રોડ માર્કેટ પ્લેસ

કાર્યકર્તાઓ અને ક્રાંતિકારીઓ દ્વારા તેમની સંસ્થા માટે ડાર્કનેટ નેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સરકાર દ્વારા તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવે છે અથવા પકડવામાં આવે તે ડર ઓછો હોય તો જે જે પણ પણ અલગ અલગ આતંકવાદી સંગઠનો છે ખાસ એનો ઉલ્લેખ કરી શકાય છે તો એ જે છે ડાર્કનેટ નો ઉપયોગ કરી અને આખું ક્ષેત્ર જે છે ચલાવતા હોય છે ડાર્ક નેટ નો ઉપયોગ આતંકવાદી આવ્યો ને તો આતંકવાદીઓ સાથે આતંકવાદીઓ એટલે એક આતંકવાદી ગ્રુપ હોય અને બીજું આતંકવાદી ગ્રુપ હોય તો એના સુધી માહિતી પહોંચાડવી હોય તથા ભરતી હોય હોય કરો એટલે કે લખાણ વિડીયો છે ઓડિયો છે એ અપલોડ કરવો ત્યાં સુધી પહોંચ કરવી હોય અને એની સાથે આતંકવાદીઓના વિચારો એનો ફેલાવવા હોય ભંડોળ ઉભું કરવું હોય અને તેમની ક્રિયાઓ અને હુમલાઓનું સંકલન કરવું હોય તો એમાં પણ એ નેટનો જે છે ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને ભરતી ક્ષેત્રે અને આ પ્રકારના મિશનને આખું ચલાવવા માટે આતંકવાદીઓ બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો કરન્સી જેવી વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરી રહ્યા હોય છે જે ગેરકાયદેસર વિસ્ફોટકો અને સસ્તો ખરીદવા માટે ડાકનેટનો ઉપયોગ કરે છે તો જે વિસ્ફોટક આપણે કહેતા હોય પહોંચ બને છે તો આ પ્રકારની ડાકનેટના ઉપયોગથી બનતું હોય છે ગેરકાયદેસર વિસ્ફોટક અને સસ્તો ખરીદવા માટે ડાકનેટનો ઉપયોગ કરે છે જેના દ્વારા જે છે આ સાઇટના માધ્યમથી જ જે છે ટ્રાન્ઝેક્શન બધું થતું હોય છે સુરક્ષા નિષ્ણાંતો દાવો કરે છે કે હેકિંગ અને ક્ષેત્ર પિંડી માં સામેલ વ્યક્તિઓ ડાર્ક વેબ પર ચર્ચા મંચો દ્વારા ડેટા અધિગ્રહણ અને ઔદ્યોગિક નિયંત્રણ સિસ્ટમોમાં સુપરવાઇઝરી કંટ્રોલ અંગે એક્સેસની ઓફર કરી રહી છે જે વિષોવર્માં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કની સુરક્ષાને પણ મોટો ખતરો આપી રહી છે તો તમે એક પ્રકારનો થોડો નિષ્કર્ષ કે એવું એક મુદ્દો જે છે આવો લખી શકો છો બાકી આ સુધીનો તમારો આન્સર જે છે ઘણો બધો સારો બની જતો હોય છે તો મિત્રો આજના આ દિવસે જે ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેક ઉપરની ચર્ચા હતી અહીં કમ્પ્લીટ થાય છે આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય કે તમે કોમેન્ટ કરી જણાવી શકો છો મિત્રો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો સોમવારે ફરી મળીએ નવા પ્રશ્ન સાથે થેન્ક યુ